Hello, વિદ્યાર્થી મિત્રો નોવલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલય YouTube ચેનલ માં હું તૃપ્તિ બેન વાલાહિયા આપનું સ્વાગત કરું છું પાઠ ચોથો આપણે સમજ્યા અને પ્રશ્ન જવાબ કર્યા હવે એના પછીનો પેજ પેજ નંબર 28 ખોલો પાઠ્યપુસ્તકની અંદર જો પેજ નંબર 28 29 ને 30 હું તમને કરાવવાની છું એના પ્રશ્ન જવાબ કરવાના છે ચિત્ર જોવાના છે નોટબુક પેન્સિલ તૈયાર રાખો અને પ્રશ્ન જવાબ લખો જો પ્રશ્ન પહેલું છે ઘરનું ચિત્ર દોરો અને રંગપૂર અહીંયા તમારે ઘરનું ચિત્ર દોરવાનું છે ઘરનું ચિત્ર તો દોરતા આવડે બધાયને છત વાળું કરવું હોય તો એવું દોરવાનું ખૂણા વાળું કરવું હોય ઝૂંપડી વાળું તો એવું દોરવાનું બરાબર તમે તમારી જાતે ઘરનું ચિત્ર દોરી લ્યો અને રંગ પૂરો તો મીણિયા જ પૂરજો અથવા તો પેન્સિલ કલર બીજા કોઈ કલરનો ઉપયોગ કરતા નહીં હવે એના પછીનો પ્રશ્ન છે વિચારો અને લખો ચલો અહીંયા આપણે જોઈએ પાઠ 4 છોટું ઘોરેના પ્રશ્ન જવાબ તમે વિચારો અને લખો તમારે વિચારવાનું છે અને લખવાનું છે પર્યાવરણની અંદર ટોપિક શરૂઆત થતા પહેલા આ જ લખેલું હોય શા માટે તો કે પહેલા તમારે વિચારવાનું કે પૂછવા શું માંગે છે પછી તેનો જવાબ લખવાનો તમારી સાથે ઘરમાં કોણ કોણ રહે છે જો આ પ્રશ્નના જવાબ હું તમને લખાવું છું અહીંયા બેના જવાબ લખી નાખો આ જે પ્રશ્નના જવાબ છે નોટમાં લખો હું તમને બોલીને સમજાવીશ તમારી સાથે ઘરમાં કોણ કોણ રહે છે તો દાદા દાદી મમ્મી પપ્પા ભાઈ બહેન કાકા કાકી આ બધા નામ અહીંયા આપણે લખવાના છે પછી બીજો પ્રશ્ન છે છોટું એક પાઇપને બે જુદા ભાગમાં વહેંચી તમારા ઘરના જુદા જુદા ભાગોના વિશે તમે લખો છોટે પણ પોતાનો નાનો પાઇપ છે એમાં રહે છે છતાં પણ એને વિભાગ પાડ્યા છે અહીંયા હું રસોઈ કરીશ અહીંયા હું બેસીશ તો આપણે પણ એ રીતના ઘરમાં ભાગ વહેંચે છે રસોડું બેડરૂમ એટલે સુવા માટે રહેવું બેઠક રૂમ એટલે જ્યાં તમે ટીવી જુઓ છો બેસો છો ત્યાં સ્ટડી રૂમ એટલે ભણવાનો રૂમ પછી સ્ટોર રૂમ એટલે જ્યાં વધારાની વસ્તુ અથવા તો રસોડાની વસ્તુઓ આપણે રાખતા હોય તેને સ્ટોર રૂમ કહી શકીએ પછી ફળિયું બાથરૂમ અને વરંડો જે મકાનના વધારાનો ભાગ વાળેલો હોય તેને વરંડો કહેવામાં આવે છે અથવા તો વંડો તમે તમારા ઘરને સ્વચ્છ કેવી રીતે રાખો છો ચાલો એ જવાબ આપવાનો છે તો જુઓ અમે અમારા ઘરની સફાઈ લાંબા ઝાડો પડે ઘરની છત અને ખૂણા માટે કરોળિયાના ઝાડા અને કચરો સાફ કરી કરીએ છીએ અને ઘરને સ્વચ્છ રાખીએ છીએ બાકી બીજા કામ તો મમ્મી કરતા જ હોય કચરો વાળવો પોતું કરવું જેવા કામ મમ્મી અને બહેન કરે છે એવું ઘણું બધું લખી શકાય હવે વિચારો અને કહો જો તમે અહીંયા તમારે જોવાનું છે એના પછીનું વિચારવાનું છે અને કહેવાનું છે તમે દિવસમાં કેટલો સમય ઘરના વિવિધ ભાગોમાં વિતાવો છો તમે કઈ જગ્યાએ વધારે સમય વિતાવો છો એ તમારે વિચારવાનું છે અને લખવાનું છે તમારી જાતે કે તમે ઘરમાં કેટલી વાર રહો છો બહાર શેરીમાં રમવા માટે કેટલી વાર નીકળો છો કેટલી વાર તમે ભણવા બેસો છો પછી તમારા ઘરમાં એવો કોઈ ભાગ છે જ્યાં તમારા કોઈ સભ્યને વધુ ગમતું હોય વધુ સમય વિતાવતું હોય તો હા તો કે છે કે મમ્મી છે એ વધારે સમય રસોડામાં જ વિતાવે છે પછી તમારા ઘરમાં કોઈ એવો ભાગ છે જ્યાં તમારા કુટુંબના સભ્યો જવાનું પસંદ નથી કરતા તો કે છે હા પપ્પા દાદા જેવા વડીલ વ્યક્તિ હોય જે પુરુષો હોય તે રસોડામાં જવાનું પસંદ કરતા નથી અથવા તો આપણે કહી શકીએ કે મને આપણને ઘણીવાર જોવું કેવું પડે છે કે તમે ભણવા બેસો એવું પણ ઘણું ટોકતું રહેવું પડે છે મમ્મીએ હવે આપણી સાથે આપણે જોયું કે કેટલાક પ્રાણીઓ પણ આપણી સાથે રહે છે કેટલાક પ્રાણીઓ આપણા ઘરમાં પણ રહે છે અને કારણ કે આપણે તેને રહેવામાં રાખવા માંગીએ છીએ જ્યારે બીજા પ્રાણીઓ આમંત્રણ વગર રહે છે હવે આમાંથી આ ચાર લીટી આપણે વાંચી ચાર વાક્યો એમાંથી ઘણા પ્રશ્નના જવાબ બની શકશે તમારા ઘરમાં તમારા સિવાય કોણ કોણ રહે છે અથવા તો કયા એવા પ્રાણીઓ છે જે તમને નથી ગમતા છતાં તમારા ઘરમાં રહે છે ક્યાં એવા છે કે જે તમે તમારી ગમે છે અને રાખો છો તો જો આપણે કૂતરો છે ને પાડીએ છીએ આપણા ઘરમાં આપણને ગમે છે એટલે રાખીએ છીએ બાકી શેરીનો કૂતરો આપણે ઘરમાં આવવા દઈએ નહીં પછી છે કે માખી મચ્છર ગરોળીઓ ગરોળી જેવા પ્રાણીઓ નથી ગમતા છતાં પણ આપણા ઘરની અંદર રહે છે હવે જુઓ જોડકરા છે ઘર પ્રિય ઘર ઘર બધાને પ્રિય જ હોય છે રોજ તું તો કહે છે કે માં આ બસ આપણું ઘર કહેવાય પણ હું કેમ માનું દેખાય છે આ સૌનું ઘર ઘઉં ની અંદર ઘણા બધા લોકો રહે છે અને ઘણા બધા પ્રાણીઓ પણ રહે છે
જો તો આ ઉંદરડા કેવા પકડી પકડી પકડા પકડી રમતા મચ્છર કેવા ઉડી રહ્યા છે ઘરમાં ગરોળિયા ભમતા અને ગરોળીને તું જોને ધીમે રહી સડકતી હાર બંધ આ કાળી કેળીઓ જો ક્યાં દોડી જાતી માં જો આ તારા આંગણિયામાં પંખી કેવા ચણે છે બિલકુલ બહેનને મારી માફક દર વાતે ઝઘડે છે એટલે જ કહું છું હું માં ઘર નથી ફક્ત મારું ઘણા સમયથી આ બધા રહે છે આ ઘર છે સૌનું સહિયારું ઘરની અંદર જો પોપટ કીડી માખી ગરોળી વંદો ગરોળિયા ઉંદર જેવા ન ગમતા અને ન ગમતા પ્રાણીઓ પણ ઘરમાં રહે છે જો અહીંયા ઉંદર વિશે એક વાક્ય આપ્યું છે ખરું કહેવાય ઉંદરની આંખો ખૂબ જ નબળી હોય છે તે આંખોથી સ્પષ્ટ જોઈ શકતા નથી પરંતુ તેની સૂંઘવાની અને સ્પર્શ અને સ્વાદની જે ઇન્દ્રિયો હોય છે તે ખૂબ જ ઉત્તમ હોય છે જેને દ્વારા તે પોતાનો ખોરાક સૂંઘી અને ત્યાં પહોંચી જાય છે કીડીઓ પણ પોતાના ખોરાકને સૂંઘી લે છે અને ત્યાં ઝડપથી પહોંચી જાય છે હવે પેજ નંબર 30 ખોલો ઘરમાં જોવા મળતા અન્ય બે જીવોના ચિત્રો દોરો હવે તમે કરોળિયો દોરી શકો કીડી દોરી શકો વંદો દોરી શકો કોઈ પણ જે તમને આવડતું હોય એવું પ્રાણીઓ જીવજંતુનું ચિત્ર દોરવાનું છે કે જે તમારા ઘરની અંદર રહેતું હોય ગમતું હોય અથવા તો ન પણ ગમતું હોય તે પછી યાદ કરો અને લખો તમે તમારા ઘરને સ્વચ્છ કેવી રીતે રાખો છો તો જુઓ મેં અહીંયા બતાવ્યું ને અમે અમારા ઘરની સફાઈ લાંબા ઝાડો પડે ઘરની છત અને ખૂણામાંથી કરોળિયાના ઝાડા અને કચરો કાઢીને સાફ રાખીએ છીએ અને સ્વચ્છ રાખીએ છીએ હવે એના પછીના ત્રણ પ્રશ્નો છે વિચારો અને કહો જો આ ત્રણે ત્રણ પ્રશ્ન અને એના જવાબ હું અહીંયા લખાવેલા છે મેં તમે તમારી નોટબુકમાં લખવાના છે અને પાકા કરવાના છે પાકી બુક જરૂર બનાવવાની છે જેમાં આ પ્રશ્નના જવાબ લખીશું વિચારો અને કહો તમે તમારા ઘરનો કચરો ક્યાં ફેંકો છો સોચો જી ક્યાં ફેંકો છો તો તરત તમે કહેશો કે અમે અમારા ઘરનો કચરો કચરો કચરા પેટીમાં નાખીએ છીએ પછી સવારે અત્યારે તો મ્યુનિસિપાલિટીની બહાર આવે છે ને તેમાં બધો કચરો ફેંકી દઈએ છીએ અમે અમારા ઘરનો કચરો કચરા પેટીમાં નાખીએ છીએ આ જવાબ થઈ ગયો પૂરો બીજું શું તમારા ઘરની આસપાસનો વિસ્તાર સ્વચ્છ છે આવું પૂછ્યું છે જો હોય તો હા લખો તો કે છે હા અમારા ઘરની આસપાસનો વિસ્તાર કેવો છે સ્વચ્છ છે શું કામ સફાઈ કામદારો કચરો વાળે છે સવારે કચરો વાળવા વાળા આવે છે ને અને અમે પણ અમારી ઘરની આસપાસ કચરો ફેંકતા નથી જેથી અમારા ઘરની આસપાસનો વિસ્તાર સ્વચ્છ છે પછી ત્રીજો પ્રશ્ન છે તમારું ઘર સ્વચ્છ રાખવામાં કોણ કોણ મદદ કરે છે તો સૌથી પહેલી સફાઈ ઘરની રાખતા હોય તો મમ્મી અમારા ઘરની સફાઈ મમ્મી કરે છે જો વધારે પડતું કામ મમ્મી જ કરતા હોય ઘરની અંદર સાફ સફાઈ કરવી રસોઈ બનાવવી અને હું પણ તેમને મદદ કરું છું અમે અમારા ઘરનો કચરો સીધો કચરા પેટીમાં નાખીએ છીએ ચોકલેટના કાગળિયા કાગળના લૂચા જ્યાં ત્યાં ન ઉડાડતા આપણે શું કરીશું કે મમ્મીને મદદરૂપ થશું કચરો જ્યાં ત્યાં નહીં ફેંકીએ પેન્સિલનો છોલ એવું કાઢીએ અને આપણે આપણી ડસ્ટબિનમાં નાખીશું એવી રીતે આપણે આપણી મમ્મીને મદદ કરીશું હવે આ રીતના પ્રશ્નના જવાબ મેં તમને લખાવ્યા નોટબુકમાં લખો અને પાકા કરો જેથી કરીને પર્યાવરણ સહેલું લાગે અસ્તુ